જાણો છો પૃથ્વીના આકાર કેવો હોય છે, આપણે ભણતા આવ્યા છે અને આપણે અનેક ચોપડીમાં, બ્રહ્માંડ ગોષ્ઠીમાં અને બીજે બધે વાંચ્યું છે કે પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ હોય છે. આજે મિત્રો આપણે જોવાના છે શું ખરેખર પૃથ્વીનો આકાર નારંગી જેવો ગોળ હોય છે. એના માટે અહીંયા એક મોડલ આપેલું છે. આ મોડલનું નામ છે ઓબ્લેટ શેપ ઓફ અર્થ. આ મોડલની અંદર તમે જોઈ શકો છો અહીંયા આ એક અને આ બે બે પટ્ટી આપી છે, એક સળિયો આપ્યો છે. એ પટ્ટીને અહીંયાથી આમ અલગ રાખી છે અને અહીંયા એને સ્ક્રુ વડે ફિક્સ કરી છે. અહીંયા એક હેન્ડલ આપ્યું છે અને અહીંયા એક સ્ટેન્ડ આપ્યું છે અને અહીંયા ચક્કરથી આપણે એને ફેરવવાની છે. હું આને ફેરવીશ, તમે એને ધ્યાનથી જુઓ. બીજું આપણે કીધું છે સાયકલનો સળિયો,
આવો સોડિયમ તમને આજુબાજુથી મળી શકે. જો તમારા પાસે સાયકલનો સોડિયમ ન હોય તમે એક લાકડી પણ લઈ શકો. આપણે એક પરિકલ લેવાનું છે અને સેલોટેપ. આટલી વસ્તુ આપણને આ મોડલ બનાવવા માટે જોઈશે. હવે આપણે આ પટ્ટીને વાળી દઈશું આ રીતે, બરાબર. એમાં આપણે પરિકલની મદદથી કાણું પાડીશું. આપણી એક બીજી પટ્ટી છે એને પર આપણે આમ વાળવાનું છે અને એમાં પરિકલની મદદથી કાણું પાડવાનું છે. તો તમે જુઓ, આપણી એક પટ્ટી નાની છે અને એક પટ્ટી મોટી છે. આપણે મોટી પટ્ટીની અંદર નાની પટ્ટીને આ રીતે મૂકવાની છે અને જુઓ દેખાય બધાને. હવે આપણે એની અંદર સોડિયમ મૂકીશું. એક તરફ થઈ ગયું, હવે બીજી તરફ પણ આપણે એને કાણું પાડી દઈએ. અહીં પરિકલથી કાણું પાડીએ ત્યારે પણ આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે આપણા હાથમાં એનો જે તીક્ષ્ણ ભાગ છે એ લાગી ન જાય. હવે તમે જોઈ શકો છો કે આ નીકળી ગયું છે. તો આપણે એને સેલો ટેપની મદદથી ચોંટાડી દઈશું. Thank you.